नमस्कार मित्रों, ट्रिक गुजराती चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, राज्य सरकार द्वारा ताजेतरमां फरीथी मे मास माटे फ्री अनाज आपवा माटेनी जाहेरात करवामां आवेल छे। तो आजे आपणे आ विडियोमां तेना विशे चर्चा करीशुं। તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે તો સૌ પ્રથમ આપને નોટિફિકેશન મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। ફરી મળશે ફ્રી અનાજ, કોને, કેટલું અને ક્યારે મળશે અને સાથે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો આપણે સૌપ્રથમ તેનો ઓફિશિયલ લેટર જોઈએ। તો અહીં આપ જોઈ શકો છો કે નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી નવા સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 1/5/2020 રોજ આ લેટર કરવામાં આવેલ છે, જે લેટર જિલ્લા કલેક્ટર શ્રી તમામ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તમામ અને મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા ને સંબોધીને કરવામાં આવેલ છે, જેનો વિષય છે નોન NFSA APL 1 લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે મે 2020 માટે વિના મૂલ્યે ફૂડ બાસ્કેટનો લાભ આપવા બાબત। તો આમ જે નોન NFSA APL 1 કાર્ડ છે તે લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે મહિના માટે વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ આપવા માટેનો આ પત્ર કરવામાં આવેલ છે, જેમાં એ જણાવેલ છે કે અગાઉ જે એપ્રિલ 2020 માસ માટે રાજ્ય સરકાર દ્વારા 61.04 લાખ નોન NFSA APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ જાહેર કરાયેલ હતા, તે સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં 13 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન તે ફૂડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવેલ હતું અને અન્ન અને નાગરિક પુરવઠાના સંદર્ભ 1 માં દર્શાવેલ 1/5/2020 ઠરાવ મુજબ માહે મે 2020 માટે પણ એપ્રિલ 20 મુજબની ચીજ વસ્તુઓ તથા પ્રમાણ મુજબ કુલ 61.10 લાખ નોન NFSA કાર્ડ ધારકોને તથા 2,50,00,000 જનસંખ્યાને નીચે મુજબના ફૂડ બાસ્કેટ વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કરેલ છે। તો આ ફૂડ બાસ્કેટમાં કેટલું કેટલું અનાજ મળશે તે જોઈએ। તો ફૂડ બાસ્કેટમાં ઘઉં 10 કિલો પ્રતિ રેશન કાર્ડ, ચોખા 3 કિલો પ્રતિ રેશન કાર્ડ, ખાંડ 1 કિલો પ્રતિ રેશન કાર્ડ અને ચણા કે ચણા દાળ 1 કિલો પ્રતિ રેશન કાર્ડ મળવાપાત્ર થશે। આ નોન NFSA APL 1 કાર્ડ ધારકો માટે વિતરણ વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા જાહેરાત અનુસાર તારીખ 7/5/2020 શરૂ થનાર છે, જે વિતરણ વ્યવસ્થા માટેનું સમયપત્રક નીચે પ્રમાણે રહેશે, જેમાં લાભાર્થીઓને રેશન કાર્ડના છેલ્લા અંક મુજબ દર્શાવેલ તારીખ કે જથ્થો લેવા માટે વાજબી ભાવની દુકાને આવે તે માટેનો સ્થાનિક સ્તરે બહોળો પ્રચાર કરવા જણાવેલ છે। તો મિત્રો, અહીં જોઈ શકાય છે કે અહીંયા સ્પષ્ટ લખેલ છે કે લાભાર્થીના રેશન કાર્ડનો જે છેલ્લો અંક છે તે છેલ્લા અંક મુજબ તારીખ નક્કી કરવામાં આવેલ છે અને તે મુજબ તેનું સમયપત્રક બનાવવામાં આવેલ છે અને તે મુજબ લાભાર્થીઓએ અનાજ લેવા માટે જવાનું છે। તો તે સમયપત્રક આપણે જોઈએ તો આ કોષ્ટકમાં તે સમયપત્રક આપેલ છે, નોન NFSA APL 1 રેશન કાર્ડના અંતિમ અંક અને સામે જથ્થો મેળવવાનો સમય દર્શાવેલ છે। તો જેઓનો અંતિમ અંક એટલે કે છેલ્લો આંકડો 1 અને 2 હોય તેઓને 7 મેના રોજ રેશન લેવા માટે જવાનું છે, જેઓનો છેલ્લો અંક 3 અને 4 હશે તેઓએ 8 મેના રોજ અનાજ લેવા માટે જવાનું છે, જેમનો રેશન કાર્ડનો છેલ્લો અંક 5 અને 6 હશે તેઓએ 9 મેના રોજ રેશન લેવા માટે જવાનું છે, જેમના રેશન કાર્ડનો છેલ્લો અંક 7 અને 8 હશે તેઓએ 10 મેના રોજ અનાજ લેવા માટે જવાનું છે અને અંતે જેઓનો રેશન કાર્ડનો છેલ્લો અંક 9 અને 0 હશે તેઓએ 11 મેના રોજ રેશન લેવા માટે જવાનું છે। આ ઉપરાંત નીચે જણાવેલ છે કે જો કોઈ લાભાર્થી અનિવાર્ય સંજોગો વસાત ઉક્ત નિયત થયેલ દિવસે વાજબી ભાવની દુકાન પર તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો મેળવી ન શકે તો તેઓને તારીખ 12 મેના રોજ અથવા 12 મે પછી વહેલી તકે વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવાનો રહેશે। એટલે કે જો આપ કોઈ પણ લાભાર્થી આ તારીખ દરમિયાન કોઈ કારણોસર જઈ શકતા નથી તો
તેઓને 12 મે અથવા તે પછી વહેલી તકે જથ્થો મેળવી લેવાનો રહેશે તથા વાજબી ભાવની દુકાને ગીર્દી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને શાંતિથી અને સુચારુ રીતે વિતરણ વ્યવસ્થા થાય તે માટે સ્થાનિકે ટીમ બનાવવામાં આવેલ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સરપંચ અથવા સ્થાનિક આગેવાન, તલાટી કે મંત્રી અથવા ગ્રામ સેવક, શિક્ષક અને ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ કે પોલીસનો કોઈ એક જવાન રાખવામાં આવેલ છે અને તે જ પ્રમાણે શહેરી વિસ્તારમાં સામાજિક કાર્યકર અથવા તો સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ, તે ઉપરાંત શિક્ષક કે અન્ય કોઈ કર્મચારી અને હોમગાર્ડ અથવા પોલીસના જવાન રાખવામાં આવેલ છે, જેથી કરી અને સરકારશ્રીના નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ખોટી ગર્દી ન થાય અને શાંતિથી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે। નોન એનએફએસએ એપીએલ 1 કાર્ડ ધારકોના વિતરણ સમયે લાભાર્થી કાર્ડ હોલ્ડર અથવા કુટુંબના સભ્યની ઓળખ માટેનો તેઓનો આધાર કાર્ડ અથવા ઓળખાણના વૈકલ્પિક પુરાવા અને મોબાઈલ નંબરની વિગતો જે અહીંયા નીચે રજીસ્ટર આપવામાં આવેલ છે તે વિકલ્પે આપવાની સ્થાનિક જરૂરિયાત મુજબ રજીસ્ટરનો નમૂનો આખરી રાખી શકાય છે। તો આપ જ્યારે રેશન લેવા જાઓ ત્યારે રેશન કાર્ડ તથા જે રેશન લેવા માટે જાય છે તે સભ્યનું આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ ઓળખનો પુરાવો લઈ જવાનો રહેશે। અને આપણે ઉપર મુજબ જે કમિટી જોઈ તે કમિટીના સભ્યોએ આ મુજબનું એક રજીસ્ટર નિભાવવાનું સૂચના આપવામાં આવેલ છે। તો આ મુજબ આ કામગીરી એટલે કે અનાજ વિતરણની વ્યવસ્થા એ 7 મે 2020 થી શરૂ કરવામાં આવશે અને આપણે ઉપર જે સમયપત્રકમાં જોયું તે મુજબ વિતરણ કરવામાં આવશે અને 11 તારીખે તે પૂર્ણ થશે અને તેમ છતાં કોઈ લાભ લેવા માટે બાકી રહી ગયેલ હોય તો તેઓને 12 મેના અથવા તો 12 મે પછી સત્વરે અનાજ આપવામાં આવશે। હવે આપણે રેશન કાર્ડના છેલ્લા અંક વિશે જોઈએ તો આપના રેશન કાર્ડમાં આ પ્રમાણે વિગતો જોવા મળશે, જેમાં અહીંયા બુકલેટ નંબર લખાયેલો છે, એપીએલ કાર્ડ 1 લખાયેલ હશે, આ બુકલેટ નંબર એ 10 અંકનો હશે અને તેની નીચે રેશન કાર્ડ નંબર જે 15 અંકનો હશે તે આપવામાં આવેલ હશે, તેની બાજુમાં જનસંખ્યા દર્શાવવામાં આવેલ હશે। તો અહીં આપણે જે છેલ્લો અંક છે 3 નંબર તેને આપણે હાઈલાઇટ કરેલ છે, તો આ મુજબ જે 15 અંકમાં છેલ્લો અંક હોય તે મુજબ આપણે રેશન લેવા માટે જવાનું રહેશે। દાખલા તરીકે અહીં આપણે 3 નંબર છે તો રેશન લેવા માટે આપણે જોયું તે મુજબ 3 નંબર રેશનનો હતો, તો 3 નંબરની વ્યક્તિએ આ મુજબ 8 મેના રોજ રેશન લેવા માટે જવાનું રહેશે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ।